हेलो स्टूडेंट्स, आज वीडियो में आप यूनिट नंबर 4 स्वाध्याय पोथी में जो क्लू आपेलू है पाठ्यपुस्तक बहार अभ्यास करवानो छे। तो सौ प्रथम तमे बधा स्वाध्याय पोथी पेन अने पेंसिल लईने तैयार थई जाओ। स्वाध्याय पोथी में आपणे पेज नंबर 41 काढवानो छे, 41 नंबर नो पेज। हवे 41 नंबर ना पेज पर तमे प्रश्न नंबर 4 जे छे ए तमे जोई शको छो। एमां तमने एक चित्र बतावेलू छे, ए चित्रमां तमे जोई शको तो पाछळ स्कूल एवुं लखेलू छे अने एना पछी एक आखुं गार्डन जेवुं आपेलू छे। तो तमे समजी शको के स्कूलनुं प्लेग्राउंडनुं चित्र छे। हवे एमां केटलाक बॉयज छे ए फूटबॉल मतलब बॉलथी रमी रह्या छे, બે ગર્લ્સ છે એ સ્કીપિંગ કરી રહી છે અને 3 ગર્લ્સ છે એ પોતે બ્રેકફાસ્ટ મતલબ નાસ્તો કરી રહી છે। હવે નીચે તમને કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નના જવાબ આપણે અહીં લખવાના છે। ચલો ફર્સ્ટ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ યસ સી પ્લેગ્રાઉન્ડ, કેમ કે આ સ્કૂલના પ્લેગ્રાઉન્ડનું ચિત્ર છે, રમતના મેદાનનું છે। સેકન્ડ, ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ, ટ્રુ ઓર ફોલ્સ, તો એ લોકો દડેથી કદાચ લગભગ તો એ લોકો ફૂટબોલ જ રમી રહ્યા છે, તો એ આપણે એમાં લખશું ફોલ્સ, કેમ કે એ લોકો ક્રિકેટ રમી રહ્યા નથી। થર્ડ, વોટ આર ધ ટુ ગર્લ્સ ડુઈંગ, તો એમાં સાવ સિમ્પલ છે, ધ ટુ ગર્લ્સ તમે સાથે જ લખતા જાઓ, ધ ટુ ગર્લ્સ ત્યાંથી જ જોઈને આપણે લખવાનું છે, ધ ટુ ગર્લ્સ આર સ્કીપિંગ, SKIPPING સ્કીપિંગ, ધ ટુ ગર્લ્સ આર સ્કીપિંગ, એ લોકો દોડા કૂદી રહ્યા છે। ફોર્થ, ઇટ ઇઝ બી રિસેસ ટાઈમ, અત્યારે એસેમ્બલીનો ટાઈમ નથી, મતલબ ભેગા થયા હોય આપણે પ્રાર્થનામાં એ પણ નથી, એક્ઝામ નથી, પ્રેયર નથી, એટલે રિસેસનો ટાઈમ છે। એન્ડ ફિફ્થ, ધ થ્રી ગર્લ્સ અંડર ધ ટ્રી આર ઇટિંગ સ્નેક્સ, એ પોતે નાસ્તો ખાઈ રહ્યા છે, જે 3 ગર્લ્સ બેઠી છે એ લોકો નાસ્તો કરી રહી છે। નાઉ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 42, હવે એમાં તમને જે પહેલેથી જે ડાયલોગ્સ તમે સંવાદો તમને જે આપેલા હોય છે એ આપેલા છે। તો જેમ આપણે કીધું કે ભાઈ તમને ઉપર ઓપ્શન્સ જે આપેલા હોય એ એકવાર બરાબર વાંચી જવા, એક્ઝામમાં જ્યારે પણ પૂછાય ત્યારની વાત છે। ઉપર જેટલા પણ તમને ઓપ્શન્સ આપેલા છે એ એક વખત રીડ કરી જવાના, એના પછી નીચે આખો પેરેગ્રાફ જે તમને સંવાદો આખા આપેલા છે, ડાયલોગ્સ જે આખા આપેલા છે એ તમારે આખે આખો વાંચી જવાનો, બ્લેન્ક્સ સાથેનો જ, બ્લેન્ક્સ એમાં અત્યારે નથી ભરવાનું, બ્લેન્ક્સ સાથેનો જ વાંચી જવાનો। એના ઉપરથી શું થશે કે તમને આઈડિયા આવશે કે આ કઈ સ્થિતિ અહીંયા છે, એના ઉપરથી પછી તમે આસાનીથી એને કરી શકો છો। હવે ફર્સ્ટ છે અનંત, હવે અનંત સેઝ યસ નરેશ, હવે નરેશના ઘરે આવેલો હોય તો ત્યારે અનંત એને એમ કહે છે કે હા નરેશ, નરેશ સેઝ અનંત ગેસ, હવે એને અનંત નરેશ છે એ અનંતને કહે છે કે અનંત ગેસ કર, મતલબ કે વિચાર, અનુમાન લગાડ, શું અનુમાન લગાવવાનું છે, વાય આઈ હેવ કોલ્ડ યુ, મેં તને શા હું તને શા માટે બોલાવવા આવેલો છું, વાય I have called you, મેં તને શા માટે બોલાવેલો છે, અનંત સેઝ નો આઈડિયા, યુ ટેલ મી, અનંતે કીધું કે મને કોઈ એમાં આઈડિયા નથી આવતો, કોઈ યુક્તિ કે પછી વિચાર નથી આવતો કે તે શા માટે મને બોલાવેલો છે, યુ ટેલ મી, તું જ મને કહી દે। ઓકે, તો હવે નરેશ અને મેઇન જે વાત છે એ કહે છે, માય elder sister Neha is getting married, એ પોતે લગ્ન કરી રહી છે, મતલબ કે પરણવા જઈ રહી છે, એમના પોતે એના લગ્ન થઈ રહ્યા છે, નેહાના મારી મોટી બહેન, એલ્ડર સિસ્ટર મતલબ મોટી બહેન નેહાના લગ્ન થઈ રહ્યા છે। અનંત સેઝ કોંગ્રેચ્યુલેશન્સ, અરે ખૂબ ખૂબ અભિનંદન। નરેશ સેઝ, હવે નરેશ શું કહેશે કે તારે તો પાક્કું આવવાનું છે, યુ હેવ
come for the wedding. You have to come for the wedding with uncle, auntie and Sujal. मतलब के अनंत ना मम्मी पापा ने बात करे छे वे तारे पाकू आवानो छे अंकल आंटी ने मतलब के नरेश एम कहे छे के वे तारे काका काकी ने मींस के जे अंकल आंटी ने तारे साथे ले आवाना छे ने साथे सुजल ने पण ले आवानो छे मतलब के अनंत ना मम्मी पापा अने ना भाई ने मतलब तमारे चारे साथे आवानो छे एना पछी शू कहे छे अनंत श्योर वी विल ऑल कम एना पछी आपणे पूछे के क्यारे छे When is the wedding? When is the wedding? लग्न क्यारे छे? एनी आजूबाजू नु पण एना पछी नु पण जो तमे जोई लेशो ने तो तमने खबर पड़ी जशे के ऊपर एने कई वातो करी हशे तो ऊपर एम पूछे के भई क्यारे छे लग्न एटले के इट्स ऑन 16th डिसेम्बर 16 डिसेम्बरे लग्न छे I will send you શું આપવાનું હોય એન ઇન્વિટેશન કાર્ડ જ આપવાનો હોય I will send you an invitation card I will send you an invitation card અનંત says okay no problem હા મને કોઈ જ વાંધો નથી નરેશ says see you then okay તો પછી ત્યારે મળીએ अनंत पण कहे छे के हा चल मळीए एना पछीनो प्रश्न छे नीचे माहिती वाचो अने तेनी नीचे आपेला प्रश्ननो उत्तर लखो हवे तमे जोई शको छो के नीचे तमने एक कैश मेमो एक आपेलो छे मतलब एक बिल जेवो आपेलो छे आनंद जनरल स्टोर्स एमजी रोड नियर राजलक्ष्मी टॉकीज राजकोट एना फोन नंबर आप पी को लीधु नाम आपेलू है कई डेट तारीख कई लीधी है यू आखू बिल आपेलू है केटली आइटम्स है क्वॉंटिटी कई है मतलब केटली क्वॉंटिटी में लीधो है एक किलो बे किलो चार किलो रेट एनी के क्वॉंटिटी इंटू रेट एन अमाउंट के आखेलू हवे नीचे तमने जे प्रश्नों आपेला है एना जवाब आप लखवाना है तो फर्स्ट क्वेश्चन है व्हाट इज द प्राइस ऑफ 1 केजी ऑफ शुगर एक ज किलो नो भाव आपणे आमा लखवानो छे आमा आपणे शुगर जोई शकीए तो भाई 2 किलो लखेली छे तो एनी सामे अमाउंट जोईने तमे सीधो आपणे 76 लखी नाखी पण ए 2 किलो नो भाव थई जशे आमा आपणे मात्र ने मात्र एक ज किलो नो भाव लखवानो कीधेलो छे तो आमा आपणे लखशुं द प्राइस ऑफ 1 केजी ऑफ शुगर इज रूपीज 38 रुपये किलो एक किलो खांड 38 रुपया दर्शाला है पेज नंबर 43 व्हाट इज द टोटल अमाउंट ऑफ द बिल आखा बिल नो टोटल अमाउंट एना टोटल रुपया के रुपया में आखो सामान लीधो बढ़ो तो मैं लखशू द टोटल अमाउंट ऑफ द बिल इज रुपीज 341 341 रुपया आखो बिल थयेलो छे थर्ड क्वेश्चन विच आइटम कोस्ट्स रुपीज 70 कई एवी एवा वस्तु छे के जेनो 70 रुपया चार्ज लगावेलो छे तो थर्ड में आपणे लखशुं के बाघ बकरी टी कोस्ट्स रुपीज 70 रुपयानी बाघ बकरी चानो एमा चार्ज लगावेलो छे फोर्थ छे हु गॉट ऑल दीज आइटम्स आ बधी ज वस्तुओ लेनार कोण छे तो ऊपर तमने जे आगळ तमे जोशो पेज नंबर 42 ऊपर तो नाम लखेलु छे के मिसेस कल्पनाबेन पटेल तो मिसेस कल्पनाबेन पटेल छे एने जे आ बधी वस्तु खरीदेली छे तो एमा आपणे लखशुं मिसेस कल्पनाबेन पटेल के कैपिटल अने पी कैपिटल बॉट ऑल दोज आइटम्स And last question, how many items are there in the bill? Bill ma ketli vastu, items એટલે વસ્તુઓનો સમાવેશ થયેલો છે. Total આપણે જોવાનું છે. તો એમાં લખવાનું છે there are four items, ચાર છે. Four items
द बिल 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 में टोटल चार वस्तुओं समावेश करेलो छे। एना पछीनो प्रश्न छे, उदाहरण प्रमाणे वाक्य बनावीने लखो। हवे उदाहरण में एवुं छे के तमने जे आपणे डिग्री ना वाक्य जे शीख्या हता ए डिग्री ना वाक्य नी जेम ज आमां तमने एक वाक्य आपेलुं छे अने एने तमारे कम्पेर करवानुं छे अने नीचे कम्पेरिजन करतुं वाक्य तमारे लखवानुं छे। जेम के आपणे लखता हता के भाई आनाथी मोटू छे आनाथी नानू छे, एवुं जे आपणे वाक्य लखता हता एवा वाक्य तमारे लखवाना छे। पहला एक्जाम्पल जोईए, द रेड शर्ट कोस्ट रूपीज 500, 500 रुपयानी छे लाल कलरनी शर्ट। द ब्लू शर्ट कोस्ट रूपीज 460, ए 460 रुपयानी छे। हवे एना बन्ने वच्चे 40 रुपयानो फेर छे, एक मोंघी छे सस्ती छे, तो लखवानुं छे एनो नीचे जे आपेलुं छे तमने, द रेड शर्ट इज कोस्टियर देन द ब्लू शर्ट। रेड कलर नी जे शर्ट छे ए ब्लू कलर करता केवी छे, मोंघी छे, तो हवे ब्लू कलर नी केवी थई, रेड कलर करती सस्ता। द ब्लू शर्ट इज चीपर देन द रेड शर्ट, ब्लू कलर नी जे शर्ट छे ए केना करता सस्ती छे, रेड कलर नी शर्ट करता सस्ती छे। एवा ज वाक्यो आपणे अहीं लखवाना छे। फर्स्ट छे, माय रूम इज 10 feet लॉन्ग, मोहन्स रूम इज 9 feet લોંગ। હવે બિગ અને સ્મોલ એ બંનેનો આપણે સહારો લઈને આખું વાક્ય બનાવવાનું છે, તો એમાં ફર્સ્ટ છે, માય રૂમ ઇઝ બિગર ધેન મોહન્સ રૂમ, મારો રૂમ મોહનના રૂમ કરતાં મોટો છે, 10 ફૂટનો છે એટલા। અને એમાં પછી નીચે જે આપેલું છે એમાં બીજા વાક્યમાં લખવાનું છે, મોહન્સ રૂમ ઇઝ સ્મોલર ધેન માય રૂમ, મોહનનો રૂમ છે એ મારા રૂમ કરતાં નાનો છે, મારો એના કરતાં મોટો છે, એ થઈ ગયું। હવે સેકન્ડ સેન્ટેન્સ છે, પહેલાં કાં તો એક વખત સાંભળી લ્યો પછી પોઝ કરીને તમે આરામથી લખી શકો છો, માય ગ્રેન્ડફાધર ઇઝ 70 યર્સ ઓલ્ડ એન્ડ નેહાઝ ગ્રેન્ડફાધર ઇઝ 75 યર્સ ઓલ્ડ, 5 વર્ષનો ફેર છે। હવે આમાં ઓલ્ડ અને યંગ મતલબ કે નાના અને મોટા ઉંમરમાં એની વાત આપણે કરવાની છે, તો એમાં છે માય ગ્રેન્ડફાધર ઇઝ યંગર, તે દિવસે આપણે વાત કરી હતી કે યંગર મતલબ કે નાના હોવું ઉંમરમાં, માય ગ્રેન્ડફાધર ઇઝ યંગર ધેન નેહાઝ ગ્રેન્ડફાધર, મારા દાદા છે એ નેહાના દાદા કરતાં નાના છે, યંગ છે મતલબ એટલા બધા યંગ નથી પણ આમ નાના છે ઉંમરમાં। હવે એના પછીનું જે સેન્ટેન્સ નેહા માટેનું લખશું તો એમાં નેહાઝ ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડર, યંગર અને ઓલ્ડર, ઓલ્ડર ધેન માય ગ્રેન્ડફાધર, નેહાના જે દાદા છે એ મારા દાદા કરતાં કેવા છે, ઓલ્ડર મતલબ કે મોટા છે ઉંમરમાં। હવે એના પછીનું છે થર્ડ, અમન્સ હાઈટ ઇઝ 120 સેન્ટીમીટર, મનન્સ હાઈટ ઇઝ 110 સેન્ટીમીટર। હવે ટોલ મતલબ કે બંનેની ઊંચાઈની વાત કરેલી છે, તો મનન અને અમન બંને કેવા છે, સરખા જ ઊંચા છે, બંનેની 110 સેન્ટીમીટર જ હાઈટ છે, તો આમાં જ્યારે સરખું બે હોય છે ત્યારે આપણે ગ્રેટર દેન કે લેસ દેન કરતા નથી, ત્યારે માત્ર આપણે એઝ એઝ વાળી રચના લઈએ છીએ, ટોલ એઝ ટોલ એઝ, એઝ બિગ એઝ, એઝ સ્મોલ એઝ, એવું આપણે લખીએ છીએ। તો એના માટે આપણે લખશું કે અમન ઇઝ એઝ ટોલ એઝ મનન, અમન એટલો જ ઊંચો છે જેટલો મનન છે, આ સાથથી પણ લ્યો તો પણ એમ જ થાય કે મનન એઝ ટોલ એઝ અમન, મનન એટલો જ ઊંચો છે જેટલો અમન ઊંચો છે, બંનેની સરખામણી કરેલી છે પણ સરખામણી બંનેની કેવી છે, સરખી જ છે, આમાં કોઈ ઊંચું નીચું છે નહીં, એટલા માટે જ્યારે સેમની વાત આવે ત્યારે એઝ એઝ વાળી આવે, જ્યારે થોડોક ડિફરન્સ હોય ત્યારે ધેન વાળી આવે, ગ્રેટર ધેન કે સ્મોલ ધેન વાળી આવે, કોઈ પણ હોય આવે છે ધેન વાળી રચના, અને જ્યારે સૌથી જ મોટા હોય ત્યારે હાઈએસ્ટ વાળી રચના આવે છે, ESTવાળી જે જોઈએ છે તે। એના પછી છે ફોર્થ, માય પેન્સિલ ઇઝ લોંગ, યોર પેન્સિલ ઇઝ નોટ સો લોંગ, મારી પેન્સિલ મોટી છે તારી પેન્સિલ
પેન્સિલ એટલી બધી પણ મોટી છે નહીં, આપણે માપતા હોઈએ પેન્સિલ તારી મોટી મારી મોટી હોય આપણે કરતા હોઈએ. તો હવે લોંગ અને શોર્ટની વાત કરેલી છે, તો લોંગ અને શોર્ટ આરની આપણે વાત કરવાની છે. માય પેન્સિલ ઇઝ લોંગર ધેન યોર પેન્સિલ, મારી પેન્સિલ તારી પેન્સિલ કરતાં મોટી છે. તો હવે તારી પેન્સિલ કેવી થઈ ગઈ? નાની. યોર પેન્સિલ ઇઝ લોંગર, તો શોર્ટર, લોંગ શોર્ટ એવું આપણે વિરોધાર્થથી ધ્યાન રાખવાનું. તો શોર્ટર ધેન માય પેન્સિલ, મારી પેન્સિલ, સોરી તારી પેન્સિલ છે મારી પેન્સિલ કરતાં નાની છે, શોર્ટર, કદમાં નાની છે. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ, રામ્સ રૂમ ઇઝ ક્લીન, શ્યામ્સ રૂમ ઇઝ નોટ સો ક્લીન. સો મતલબ કે એટલો બધો ક્લીન છે નહીં. રામનું રૂમ ક્લીન છે, શ્યામનું રૂમ એના કરતાં ક્લીન નથી, એના કરતાં ચોખ્ખું નથી. તો હવે આપણે લખીશું કે રામ્સ રૂમ ઇઝ ક્લીનર ધેન શ્યામ્સ રૂમ. રામનું રૂમ છે એ શ્યામના રૂમ કરતાં ચોખ્ખો છે. તો હવે એનો રૂમ નથી, શ્યામ રામ શ્યામનો રૂમ નથી. તો શ્યામ્સ રૂમ ઇઝ ડર્ટીયર ધેન રામ્સ રૂમ. શ્યામનો રૂમ છે એ રામના રૂમ કરતાં ગંદો છે, એનાથી ચોખ્ખો નથી પણ કેવો છે, એનાથી ગંદો એનો રૂમ છે. તો આવી રીતે આપણે આમાં તુલના કરવાની છે. કોઈને બાકી હોય તો તમે પોઝ કરીને લખી શકો છો. એના પછી નીચે તમને એના ને એના જ કેટલાક એમસીક્યુઝ આપેલા છે. ફર્સ્ટ છે, ધ પોલીસ ટ્રાઈડ ટુ કેચ ધ થીફ બટ દે વર અનસક્સેસફુલ. તો એમાં આવશે બી ફેઇલ્ડ, પણ એ પકડી શક્યા નહીં. અનસક્સેસફુલ મતલબ કે ફેઇલ્ડ, નિષ્ફળ રહ્યા. સેકન્ડ, ધ ટુ લાયન્સ ફોટ એંગ્રીલી. એંગ્રીલીનો મતલબ થાય છે એકદમ ફિયર્સલી, એકદમ આમ ક્રૂરતાથી પોતે લડી પડ્યા. સી ફિયર્સલી. થર્ડ, ધ વોટર ઓફ ધ રિવર ગંગા ઇઝ ક્લીન. તો એમાં આવશે એ પ્યોર, એકદમ ક્લીન છે, ચોખ્ખું છે. ફોર્થ, પેજ નંબર 44, ફોર્થ નંબર છે એમાં, ધ ક્વેશ્ચન પેપર વર્ટ નો વોઝ નોટ ઇઝી. મતલબ કે એ પોતે કેવું હતું, ડિફિકલ્ટ હતું, નોટ ઇઝી, ઇઝી નહોતું તો હાર્ડ હતું, ડિફિકલ્ટ હતું. સી ડિફિકલ્ટ. ફિફ્થ, ધ પ્રિન્સિપલ વેન્ટ ઇન ટુ ધ ક્લાસ રૂમ. વેન્ટ ઇન ટુ મતલબ કે ક્યાંક અંદર ચાલ્યું જવું, તો એનો મતલબ થાય એન્ટર્ડ, અંદર જવું મતલબ પ્રવેશ કરવો. ચલો હવે નીચે તમને એક ગ્રાફ બતાવેલો છે. આ ગ્રાફ એના જેવો છે જે આપણે લાઈફ સ્પેન વાળો જોયેલો હતો પાઠ્યપુસ્તકમાં, તેવો છે. હવે આમાં ટેમ્પરેચર્સ બતાવેલા છે, તો દરેક અલગ અલગ જગ્યાના આપેલા છે. એ ટેમ્પરેચર પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો ચાલો સૌ પ્રથમ છે, ફર્સ્ટ, વિચ હિલ સ્ટેશન હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. કયા હિલ સ્ટેશન ઉપર સૌથી ઓછું તાપમાન આવેલું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે શિમલા છે એ સૌથી ઓછા તાપમાનવાળું છે. તો આમાં તુલના કેવી કરેલી છે? સૌથી ઓછા વાળી તુલના કરેલી છે, મતલબ કે એનું ટેમ્પરેચર સૌથી ઓછું છે. તો સૌથી મતલબ સૌથી કે એનો જે સૌથી છેલ્લી ડિગ્રી છે એનું આપણે આમાં વર્ણન કરેલું છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, સોરી ફર્સ્ટ ક્વેશ્ચન છે, એનો આન્સર છે શિમલા હેઝ ધ લોએસ્ટ. ધ આવશે અને ESTE લાગશે, જે પણ સુપરલેટિવ ડિગ્રી જે છે એમાં ધ અને ESTE એ એની ઓળખ છે. શિમલા હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. એના પછી સેકન્ડ, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ. માઉન્ટ આબુનું ટેમ્પરેચર કેટલું છે, કેટલું બતાવે છે? તો આપણે લખશું કે માઉન્ટ આબુ હેઝ 15°C ટેમ્પરેચર. માઉન્ટ આબુનું ટેમ્પરેચર છે 15°C એનું તાપમાન અત્યારે બતાવી રહ્યું છે. થર્ડ, વિચ હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. હાઈએસ્ટ આમાં જુઓ તમે, હાઈએસ્ટ એટલે સૌથી ઊંચું, સુપરલેટિવ ડિગ્રી આમાં આપણે
છે તો સાપુતારા જે છે એનું સૌથી હાઈએસ્ટ તાપમાન રહે છે તો અહીંયા આપણે લખ્યું કે સાપુતારા હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર સાપુતારામાં સૌથી ઊંચું તાપમાન હોય છે ફોર્થ વિચ સિટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10 અંશ સેલ્સિયસ હવે આમાં 10 અંશ સેલ્સિયસ તો આપણે જોવું પડશે કે ભાઈ 10 વાળું કોણ છે તો ઉટી છે એ 10 અંશ વાળું છે તો ઉટી હેઝ 10 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર લાસ્ટ વન ફિફ્થ વન વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ મેથરન એમાં આપણે લખીશું મેથરન હેઝ 20 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હવે એના પછીનો જે ક્વેશ્ચન તમને નીચે આપેલો છે એમાં અ વિઝિટ ટુ અ ફેર મતલબ કે એક મેળાની મુલાકાતે તમે ગયા છો તો તમને નીચે એના પોઈન્ટ્સ આપેલા જ છે એના ઉપરથી પણ તમે એક એક બે બે વાક્ય બનાવો તો પણ તમારે ઘણો મોટો પેરેગ્રાફ થઈ જ જવાનો છે જો એને અનુરૂપ તમે ન લખો તો તમને લીથોમાં લગભગ આ જ પેરેગ્રાફ તમને આપેલો છે તો એમાંથી પણ તમે લખી શકો છો પણ આમાં લખતા પહેલાં એક વખત તમે તમારો પ્રયાસ કરજો કે તમે કઈ રીતે લખી શકો છો સાચું લખો કે ખોટું એક વખત પ્રયાસ કરવો જરૂરી છે તો અહીં આપણે આપણો જે ફોર્થ નંબરનું યુનિટ છે એ સ્વાબોધીમાં પૂર્ણ કરીએ છીએ આવજો